નમસ્કાર, ઇન્સ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. ગુજરાતના કે મહત્વના સમાચારો પર. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા 2019 કાર્યક્રમ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2018 સુધી રોજ લાયકાત ધરાવતા મતદારોના નામનો સમાવેશ કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા 2019 કાર્યક્રમ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2018 સુધી રોજ લાયકાત ધરાવતા મતદારોના નામનો સમાવેશ કરવામાં આવશે, જેમાં નામ દાખલ કરવા, કમી કરવા, નામ સુધારણા પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકોનો પુનઃગઠન કાર્યક્રમ યોજાયો હતો, તેના પગલે હિંમતનગર વિધાનસભામાં 8, ખેડબ્રહ્મામાં 12, પ્રાંતિજમાં 9 નવા મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાલુકા અને શહેરી વિકાસોમાં ગ્રામ વોર્ડ સભાનું આયોજન કરી તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 14 ઓક્ટોબર 2018 રવિવારના રોજ યોજાનાર મતદાર સુધારણા યાદી ઝુંબેશમાં લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આજે અમારા ચૂંટણીની તૈયારી માટે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલા હતા, તેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1/9/2018 થી 15/10/2018 સુધી ચાલવાનો છે. એ કાર્યક્રમ બાબત ડિટેલ બ્રીફિંગ અમે કર્યા મીટિંગમાં. એમાં અમારું ખાસ ધ્યાન આપણા જિલ્લામાં લગભગ 7000 નવા મતદાર ઉમેરવાનું છે, એના માટે ખાસ ઝુંબેશ અને સાથે સાથે આ વખતે ચૂંટણી પંચનું એક્સેસિબલ ઇલેક્શન આ થીમથી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે, તો એના માટે દિવ્યાંગ વ્યક્તિઓને પણ મતદાર યાદીમાં નોંધણીનો ખાસ ઝુંબેશ આ વખતે અમે ઉપાડવાનો છે. એ બાબત અમે પત્રકાર સાથે બ્રીફિંગ કરીએ અને આજે એની સાથે સાથે પોલિટિકલ પાર્ટી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. રાજકોટ જિલ્લાના ધોરાજીના ચકલા ચોકમાં આવેલ પાનની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 25,000 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ચકલા ચોકમાં આવેલ સનાપાનની દુકાનમાં મોડી રાત્રે પાછળના ભાગમાં આવેલ દરવાજો નકુચા તોડીને અંદર પ્રવેશી શોકેસ તોડીને થડામાં પડેલ રોકડ રકમ 25,000 જેવી ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. સમગ્ર ચોરીમાં કાશમભાઈ માલિકને સવારે દુકાન ખોલતા ચોરી થયાની ખબર પડી ધોરાજી પોલીસ મથકે જાણ કરાઈ હતી. થોડા દિવસો પહેલા જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર ચોરી થઈ હતી, જેમાં 50,000 રૂપિયાની ચોરી થઈ હતી. તેની શાહી સુકાઈ નથી ત્યાં તો ભરચક વિસ્તારમાં આવેલ ચકલા ચોકમાં આવેલ સનાપાનની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ધોરાજી બજાર ચોકમાંથી બોલું છું, સનાપાન પોઈન્ટની દુકાન છે મારી, અને મારી દુકાનની અંદર 24,000 રૂપિયાની ચોરી થઈ છે, અને પાછળની ગલીમાંથી આવ્યા છે અને પાછળની દુકાનમાંથી સિદ્ધિભાઈ કાશમભાઈ ચુડાસમાના દુકાનમાંથી 17 કાઢીએ અને મારી પાછળનો દરવાજો તોડીએ અને મારી દુકાનની અંદરથી 24,000 થી 25,000 રૂપિયા રોકડા નગદ ઉપાડી ગયેલા છે. આ પોલીસ તપાસ કરી, આ પોલીસમાં ફરિયાદ કરાવેલ સવારે ગયો હતો તો મેડમ આવેલા અને ચેક કરી ગયેલા છે, અને પછી બીજા ડીએસટીવાળા સાહેબ આવ્યા હતા, એ બી આવીને ચેક કરી ગયા છે, અને હું અત્યારે આ ગયા પછી અમારે અરજી દેવા પોલીસ સ્ટેશને જાઉં છું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે નબળા મનના માનવીને રસ્તો પણ ચડતો નથી, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતનો ખરા અર્થમાં અને સાચા દિલથી સાર્થક કરતો ટીંબીના સનખડા ગામનો યુવક વનેચંદ શિયાળ, વનેચંદ ધીરુભાઈ શિયાળ હાલ ટીંબી નજીક રહે છે. રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત ITIમાં BBOમાં અભ્યાસ કરી રહ્યો છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે નબળા મનના માનવીને રસ્તો પણ ચડતો નથી, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને ખરા અર્થમાં અને સાચા દિલથી સાર્થક કરતો ટીંબીના સનખડા ગામનો યુવક વનેચંદ શિયાળ, વનેચંદ ધીરુભાઈ શિયાળ હાલ ટીંબી નજીક રહેશે. રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત ITIમાં BPOમાં અભ્યાસ કરી રહ્યો છે. વનેચંદ પોતાના બંને હાથ માત્ર કોણી સુધી હોવા છતાં તે સારામાં સારું પેઇન્ટિંગ કરે છે, તેમજ ડેશબોર્ડ પર રેગ્યુલર સ્પીડ સાથે કંઈ પણ લખી શકે છે અને તે પણ સુંદર રાઇટિંગ અને સાથે જે હોમવર્ક આપ્યું હોય તે નોટબુકમાં જાતે જ પૂરું કરે છે, તેમજ સાયકલ પણ ચલાવી શકે છે.
બનેચંદનું કોમ્પ્યુટર વર્ક. હાલના યુગમાં કોમ્પ્યુટર મોબાઈલ ઇન્ટરનેટની દુનિયા પણ આ યુવકની પાછળ નથી રહ્યો. સામાન્ય રીતે ટાઈપિંગ કરવામાં હાથની આંગળીઓ વગર કંઈ જ કરવું અશક્ય છે, પણ વનીચંદ અશક્યને પણ શક્ય કરી રહ્યો છે. કીબોર્ડ પર આંગળીનું મહત્વ ખૂબ જ હોય છે. તમામ આંગળીઓ કામ ના ટેરવે તમામ કામ આંગળીઓના ટેરવે જ થતું હોય છે, અને આંગળીઓ ના હોવા છતાં પણ આ યુવક કોમ્પ્યુટર માસ્ટર છે. વનેચંદનો સંદેશ છે, મત કર યકીન અપને હાથું કી યે લકીરો પર નસીબ તો ઉન્હે ભી. વનેચંદનો એક સંદેશ, મત કર યકીન અપની હાથો કી યે લકીરો પર નસીબ તો ઉનકે ભી હોતે હૈ મેરે દોસ્ત જિનકે દોનો હાથ નહીં હોતે. આ સંદેશ પણ આજના જમાનાના લોકોને ઘણું બધું કહી જાય છે. બસિરદર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાવરકુંડલા. બારડોલી પોલીસ નવું કારસ્તાન સામે આવ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બહુમતી ધરાવતા ગામના એનઆરઆઈના બારડોલી પોલીસના અધિકારી પરિવારને બંધક બનાવી રૂપિયા 7 લાખ વિદેશી દારૂની કિંમતી બોટલ સાથે લઈ જવાની ઘટના સમગ્ર બંધકમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાના ઘણા દિવસો વીતી ગયા બાદ પોલીસ અધિકારીના પગ તળી રહેલા આવતા આખરે પોલીસ અધિકારી રૂપિયા 7 લાખ પરત કરવાનો વારો આવ્યો હતો. બારડોલી પોલીસે ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા સમગ્ર જિલ્લામાં બારડોલી પોલીસ અધિકારીઓની બારડોલી પોલીસ અધિકારીઓની થૂથુ થઈ જવા પામે છે. ઘટનામાં એવું બન્યું છે કે બારડોલી નજીક આવેલા ગામમાં એનઆરઆઈ પરિવારને ત્યાં થોડા દિવસ અગાઉ બારડોલી પોલીસ મથકના અધિકારીના કહેવાતા બંડરોની સાથે રેડ કરાઈ હતી. એનઆરઆઈ દંપતીને બંધક બનાવી 7 લાખ જેવી મસમોટી રકમની તોડપાણી કરતા હતા. જે રીતે બાપ છોડે પરંતુ પાપ નહીં છોડે કહાવત સાચી થવા પામી હતી. ભોગવનાર એનઆરઆઈ દંપતી દ્વારા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ રાજ્યના ગૃહ વિભાગને લેખિતમાં જાણ કરાતા પોલીસ અધિકારીએ 7 લાખ પાછા આપવાની ફરજ પડી હતી. ઘટનાને જૂઠી જણાવતા પોલીસ અધિકારીના ચાચુ નામના પંટરનો એનઆરઆઈ દંપતીને 7 લાખ રૂપિયા પરત આપતો વિડીયો વાયરલ થતાં પોલીસના બેડામાં ફફડાટ મચ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ પર કારેટીલી સમાન બનેલી ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારી તટસ્થ તપાસ કરી આ એનઆરઆઈ દંપતીને ન્યાય અપાવે, ઘટનામાં સંડોવાયેલા અધિકારી સહિત સંડોવાયેલા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. મુખ્યમંત્રી વડોદરાના ભગવાન ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરી તેમની સ્થાપનાને અદ્ભુત ગણાવ્યું હતું. રાજ્યના જનતા ગણેશોત્સવ સંવત્સરીના પવિત્ર તહેવારોની હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ હતી. ગણેશ ચતુર્થી નો પ્રથમ દિવસ છે, સંવત્સરી પણ આજે છે. ગુજરાતની જનતાને ગણેશ મહોત્સવ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લોકમાન્ય તિલકે આ ગણેશ મહોત્સવ, સાર્વજનિક ગણેશ મહોત્સવ, એ આખા ભારતના બધા સમાજો વર્ષો પહેલા આઝાદી પહેલા આ શરૂ કરવામાં આવેલા, આજે એ પરંપરાને જાળવીને લોકો ઉજવી રહ્યા છે. ગુજરાતની એકતા, અખંડિતતા, સામાજિક સમરસતા એ માટે પણ એક મહોત્સવનો ઉત્સવ છે. એટલે એકતાને તોડનારા પરિબળો એ પરાસ્ત થાય અને આપણી એકતા, સામાજિક સમરસતા એક બની રહે એવા ગણેશ મહોત્સવ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું. સંવત્સરી એ પણ જૈનોનું બહુ મોટું પર્વ છે. આજે સંવત્સરીનો દિવસ છે. બધાને સમા યાચના, સર્વ જીવો પ્રત્યે કરુણા અને બધાને મિચ્છામી દુક્કડમ પર ગુજરાતની જનતાને આજે આપના માધ્યમથી કરી રહ્યો છું. બુલેટિનમાં આજ સમય થયો છે. એક બ્રેકનો બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે.
તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ભાવનગરના શિહોર ગામના હીરાના કારખાનામાં કામ કરતી યુવતીઓની બસ પ્રવાસમાં જઈ રહી હતી ત્યારે અંબારશા ગામ નજીક આ બસ પહોંચી ત્યારે અચાનક જ બસમાં બ્લાસ્ટ થયો. બસ સળગી ઉઠી. બસમાં પ્રવાસ કરનાર તમામ યુવતીના મોત થયા. 3 દિવસ પછી બસ ડ્રાઈવર જીવિત મળી આવ્યો. આજે પણ કોયડો અણુકેલશે. વુમન ટ્રાફિકિંગ આધારિત આ ફિલ્મના રહસ્યના આટા પાટા વળાયેલા છે. આ સત્ય ઘટના પર આધારિત થીમથી આ ફિલ્મ બની છે. ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરની ભૂમિકા પ્રભાત રાજપૂતે આ ફિલ્મમાં નિભાવી બખૂબી અભિનયના ઉજસ પાથર્યા છે. આજે મારું એક નવું પિક્ચર આવવાનું છે જેનું નામ છે ટર્નિંગ પોઈન્ટ, જે 14 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યું છે. એની અંદર મારો ઇન્ડિયન રો ઓફિસરનો રોલ છે અને મેં સંપૂર્ણપણે મારું એક્ટ આપેલું છે. તો તમને જોવા માટે હું વિનંતી કરું છું કે તમે લોકો જાઓ. હું એક નાના ફેમિલીમાંથી આવું છું. મારો જે બેસ છે એ ખેડૂત પુત્ર તરીકેનો છે. હું એક ગીર સોમનાથ જિલ્લાના નવાગામ ગામમાંથી છું, જેનું અત્યારે શું કહું કે અહીંયા નાના માણસો જે વધારે પડતા રહેલા છે. અને મને લાગે છે કે આ મૂવી મારા માટે તો બહુ સારી તક કહેવાય કે હું આજે બોલિવૂડને સફર સુધી ગયો છું. જ્યારે ઓડિશન હતું ત્યારે જે તે ટાઈમે એક ન્યૂઝપેપરમાં એની એડ આપવામાં આવી હતી ત્યારે જ્યારે હું ન્યૂઝપેપર વાંચ્યું ત્યારે એડ જોઈને મને એમ થયું કે નહીં, મારે આજે મારા ટેલેન્ટને બેસ્ટ વર્ક સુધી લઈ જવું છે. ત્યારે મેં એમાં એપ્લાય કરી અને ઓડિશનમાં ગયો. અને ઓડિશનમાં ગયા પછી ત્યાં આગળ મારા ઘણા બધા સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યા છે. આ તે એમાંથી સિલેક્શનમાં ઘણા બધા લોકો હતા, એમાંથી મને સિલેક્ટ કરવામાં આવ્યો. અને ઓડિશનમાં ફર્સ્ટ પરફોર્મન્સ જ્યારે મેં આપ્યું ત્યારે ડાયરેક્ટર ટીમ, પ્રોડ્યુસર ટીમ બધી હતી સાથે. અને તેમને કીધું કે ના, તમારું બેસ્ટ વર્ક છે એટલા માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો અને મને બહુ સારો એવો રોલ આપવામાં આવ્યો. સોમનાથના કોડીનાર તાલુકાના નવા ગામનો ખેડૂત પુત્ર વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી જાહેર ખબરના આધારે ઓડિશન આપ્યું. પ્રથમ ટેકે પાસ થયો અને સિલેક્શન થયું હતું. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગીર સોમનાથની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રભાત રાજપૂત આ ફિલ્મનો શ્રેય તેના માતા પિતાને આપે છે. જ્યારે તેની પ્રથમ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે ત્યારે તેની માતા હયાત નથી, તેની માતાને ખૂબ જ યાદ કરે છે. હા, સફળ જશે કેમ કે આ એક ભાવનગરની સત્ય ઘટના પર આધારિત છે એટલે સફળ જવાના ચાન્સીસ 100% છે. સફળતાનો શ્રેય તો હું મારા મા બાપને આપીશ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આખી મૂવી મારા મમ્મીને ડેડિકેટ કરું. થેન્ક યુ.
ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કિરી સોમનાથ. જયપુરના સાડીના પ્રોસેસિંગ કેમિકલ વાળું પ્રદૂષિત પાણીએ માસમ કેશિત સચિવાલય કક્ષના અધિકારીની રૂબરૂ મુલાકાત. હાઈકોર્ટમાં ચાલતા પ્રદૂષણ મામલાનો કેસ છતાં કારખાનાઓમાંથી પ્રદૂષણ રોકવાનું બંધ થતું નથી ત્યારે મૂળ સુધી જવા માટે પહોંચવા માટે જે પ્રમાણે વાત કરાઈ છે સચિવાલય કક્ષના અધિકારીની રૂબરૂ મુલાકાત અને હાઈકોર્ટમાં કેસ છતાં પણ કારખાનાઓમાંથી પ્રદૂષણ રોકવાનું બંધ થતું નથી. વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગના હબ્સમાં જેતપુર શહેર કોટન સાડી તથા ડ્રેસ મટીરિયલ્સમાં જેટલું પ્રખ્યાત છે તેનાથી વધુ તેના કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પણ વગોળાયેલું છે. પ્રદૂષણ વધતું જતું હોવાની અસંખ્ય ફરિયાદોના થોથા વધવાથી ટૂંક સમય પહેલાં જ સચિવાલયમાંથી મિશ્ર દોડી આવી અવલોકન કરી 15 દિવસ માટેની ક્લોઝર નોટિસ પાઠવી હતી. જ્યારે હજુ આગામી નિર્ણય આવ્યો નથી ત્યાં તો જેતપુર તાલુકાના સરદારપુર ગામ નજીક આવેલ કોબા હનુમાનજી મંદિર પાછળ આવેલ બાદર નદીનો જ એક ચેક ડેમમાં બપોરે અચાનક કેમિકલયુક્ત પાણી છોડાયું હતું. અમુક ઉદ્યોગપતિઓ ટાઈંક એસોસિએશનના નિયમોનો ઉલાડ્યું કરી નાખવામાં માહિર થયા છે. પોછાની છુપીથી પ્રોસેસ ઉદ્યોગો ચાલુ રખાયા હતા જેના કારણે અમુક પ્રોસેસ ધારકો રાત્રિના સમયે ટેન્કરો અને ભૂગર્ભ પાઇપો દ્વારા નદીમાં ટ્રીટ કર્યા વગરનું સિલિકેટ કાસ્ટિક સહિતના રાસાયણિક તત્વોથી ભરેલ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું બાદર નદીમાં છોડી પર્યાવરણની ગોર ખોદી રહ્યા છે. તો સાથે જ શહેરના તમામ નાના કારખાનેદારોમાંથી શેરી અને ગલીએ ચર્ચાઈ રહ્યું છે. પ્રસ્તુત તસવીરમાં જેતપુરના સરદારપુર નજીકના ચેકડેમમાં કુલ્લુ મનાલીની બરફીલી નદીઓમાં બરફના ગોળા જેવા કેમિકલયુક્ત ફેણ દ્રશ્યમાન થાય છે. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. મારિયાહાડી નાના વડાડા ગામે ધોધમાં ડૂબી જતા યુવાન શિક્ષકનું મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હતી. માળિયાના વડાડા ગામે ધોધમ નદીમાં નવા માટે ધોરાજીના સુદેડી ગામના રહીશો બાલાજી એન્જિનિયર કોલેજમાં સર્વિસ કરતા 6 શિક્ષકો વડાડા ગામે ધોધમ ધોધમાં નાવા પડ્યા હતા. તેમાં સાગર વિનોદભાઈ માણા વદરિયા ઉંમર વર્ષ 28 ઊંડા પાણીમાં ગરકાવ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો આ વડાડા ગામે વાત વાયુ વેગે જાણ થતાં વડાડાના સરપંચ રાવતભાઈ સિસોદિયા ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને 108 સેવા દ્વારા માળિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. માળિયાના તાલુકાના વડાડા ગામે આવેલો કોકમનો ધોધ જ્યાં ધોરાજીથી આવેલા 100 શિક્ષકો એન્જિનિયરિંગ કોલેજમાં જે ફરજ બજાવતા હોય અને આજે નાવા માટે આવેલા હોય એમાંથી એક ભાઈ બુડી ગયેલા, બુડીને ઓફ થઈ ગયેલા છે. એને માળિયા 108 દ્વારા માળિયા સરકારી હોસ્પિટલે લઈ આવેલ છે. વરસ સોનરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયા હતી. રાજકોટમાં સામૂહિક ઝુંબેશ જરૂરી કૃષિ વૈજ્ઞાનિકોનું સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં ચેતવણી રૂપે સંકેત લોકકલ્યાણને ઘાસનું સર્વત્ર વિકરાળ ખૂણી પંચ અબોલ જીવન અધિકાર સમાપ્ત કરી ચૂક્યો હતો. સામૂહિક ઝુંબેશ જરૂરી કૃષિ વૈજ્ઞાનિકોનું સંશોધન ચેતવણી રૂપ સંકેત લોકકલ્યાણને ગાજરિયું ઘાસનો સર્વત્ર વિકરાળ ખૂની પંજો અબોલ જીવોના અધિકાર સમાપ્ત કરી ચૂક્યો છે અને એક રોગના પર્યાપ્ત ઝેરી રસાયણ માથા પરિણામ નોંધી શકે છે. તો પાર્થેનિન નામક ઝેરી ઘાસ ક્યાંથી ક્યારે આવ્યું તેના નાશ માટે સરકાર એકલી નહીં સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાની સ્વચ્છતા અભિયાન જેવી ઝુંબેશ જરૂરી છે. તો દરદના આશીર્વાદ રૂપ વરસાદથી સર્વત્ર લીલુંછમ દેખાતું ઘાસ ધરતી પર લીલી ચાદર બિછાવ્યાનો આભાસ કરાવે છે. પરંતુ સર્વત્ર લીલુંછમ દેખાતું આ ઘાસ ભયંકર સ્થિતિ નિર્માણ કરી ચૂક્યું છે. રોડ રસ્તાની બંને બાજુ સરકારી કચેરીઓના મેદાન, નદી નાળાના પટ, સરકારી પડતર, કવચર સહિત જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ખૂની વિકરાળ પંજો ફેરવી ચૂકેલ ધાર અબોલા જીવોના અધિકાર સમાપ્ત કરીને પર્યાવરણ પ્રકૃતિ માટે પણ માઠા પરિણામોનું નોતરી રહ્યા છે. તાજેતરમાં જ અંબેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આવા ઘાસમાં જરૂરી રસાયણો તેના સંપર્કમાં આવવાથી ચામડીનો ભયંકર રોગ અને બીજા રોગો થવાના તમામ દ્રવ્યો પર્યાપ્ત કર્યા છે. તો સાથે જ આવા અખાદ્ય ઘાસ અબોલ જીવોનો અધિકાર સમાપ્ત કરીને પશુપાલકો માટે શ્રાપ બન્યું છે. ગુજરાત સરકારના બજેટના 2% નાણાં જાહેર જમીન જાળવણી પાછળ દર વર્ષની 31 માર્ચે કાગળ પર લેવાય છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.